જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે તારીખ 16 એપ્રિલ 2023 રવિવાર, ચૈત્ર મહિનાની વદ પક્ષની એકાદશી એટલે વરુથીની એકાદશી છે. આજના શુભ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરાય છે. આથી જ આ એકાદશીને વરુથીની એકાદશી કહે છે. આજે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીને શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી અભિષેક કરી પૂજા કરવી, વસ્ત્ર જનોઈ ચંદન ચોખા અબીર ગુલાલ અર્પણ કરી નૈવેદ્યમાં સકરટેટી દ્રાક્ષ અથવા તો કેરી એમ ઋતુના ફળ ધરાવવા, જો એ ન હોય તો દૂધની બનેલી મીઠાઈ ધરાવી અથવા તો સાકરવાળું દૂધ ધરાવવું, આરતી ઉતારવી, ઉપવાસ કે ફળાહાર કરવો. આજના શુભ દિવસે જો બની શકે તો અન્નનો ત્યાગ કરવો, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે એકાદશીના દિવસે પૃથ્વી પરના દરેક પાપ અન્નમાં આવીને વસે છે. આથી જ એકાદશીના દિવસે અન્ન ગ્રહણ નથી કરાતું. આ રીતે એકાદશીનું વ્રત કરી એકાદશીનું મહત્ત્વ દર્શાવતી કથા સાંભળવી કે વાંચવી. આજના દિવસે પૂજા પાઠ ધૂપ દીપ ઉપવાસ ન થઈ શકે તો દિવસના નિંદ્રાનો ત્યાગ કરવો. આજના દિવસે ભોજનમાં ભાત ન ખાવા, તામસી પદાર્થ ન ખાવા, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, કોઈને કટુ વચન ન કહેવા, કોઈનું અપમાન ન કરવું. આ રીતે તન અને મનથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. એકાદશીના દિવસે ખાસ શાલિગ્રામની પૂજા કરવી, શાલિગ્રામને 11 તુલસીપત્ર ચઢાવવા. આમ કરવાથી ભગવાન શ્રીહરિ પ્રસન્ન થશે. ભગવાન શ્રીહરિ પ્રસન્ન હશે તો માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં સ્થાયી નિવાસ કરશે, ઘરને સુખ સમૃદ્ધિથી ભરી દેશે. તથા એકાદશીના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી, પીપળાને જળ ચડાવવું, ગાય માતાની સેવા પૂજા કરવી, ગાય માતાને લીલો ઘાસચારો કે પછી ઘરની બનાવેલી રોટલી ખવડાવી, કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી, પક્ષીને દાણા ત્રણ નાખવા, કીડીને કીડિયારું પૂરવું, આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવા. આજના શુભ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા, કનકધારા સ્તોત્રના પાઠ કરવા, વિષ્ણુ સહસ્રનામના પાઠ કરવા. આમ એકાદશીના દિવસે શ્રીહરિની ભક્તિ કરવી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે અશ્વદાન કરતાં ગજદાન શ્રેષ્ઠ છે, ગજદાન કરતાં ભૂમિદાન શ્રેષ્ઠ છે, અને ભૂમિદાન કરતાં તલનું દાન મહાન છે, તલના દાન કરતાં સુવર્ણ દાન મહાન છે, સુવર્ણ દાન કરતાં અન્નદાન ઉત્તમ છે. આથી આજના દિવસે અનાજનું દાન કરવું ઉત્તમ ફળ આપનાર છે. ચૈત્ર મહિનામાં સૂર્યના કિરણો પ્રખર હોય છે, આથી આ સમયમાં ગરમી પુષ્કળ પડતી હોય છે. આથી આજના દિવસે જળ દાન કરવું, જ્યાંથી વટેમાર્ગુઓ પસાર થતા હોય ત્યાં પાણીના માટલા મુકાવવા કે પછી પાણીની પરબ બંધાવી, પક્ષીઓ માટે પાણી ભરેલા પાત્ર મૂકવા જેથી પક્ષીઓ તેની તરસ છીપાવી શકે. આમ આ મહિનામાં અન્ન અને જળ દાનનું વિશેષ મહત્ત્વ છે. આથી જ આ એકાદશીના દિવસે જો કંઈ ન થઈ શકે તો અન્ન અને જળનું દાન કરવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. તથા એકાદશીના દિવસે પિતૃ અને મોક્ષ માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરાય છે. મિત્રો, ઘણીવાર જાણતા અજાણતા થયેલા પાપ કર્મ કે પછી પાછલા જન્મના અશુભ કર્મોને કારણે આ જન્મમાં ઘણા બધા દુઃખ કે કષ્ટ ભોગવવા પડતા હોય છે, પરંતુ ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ કરવા માત્રથી જ આ દરેક પાપ કષ્ટો નાશ થાય છે. આથી જ એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવા માટે, પાપનો નાશ કરવા માટે ઉત્તમ છે, કારણ કે એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે. આથી જો એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો વ્રત કરનારના દુઃખના દિવસો દૂર થાય છે, તેના જીવનમાં શુભતા મંગલતા આવે છે. આવો મહિમા છે એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવાનો તથા એકાદશીની કથા સાંભળવાનો. તો મિત્રો, આ હતું એકાદશીનું મહત્ત્વ. હવે સાંભળશું આજના દિવસે સાંભળવામાં આવતી વરુથીની એકાદશી વ્રતની કથા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, શ્રી કૃષ્ણ તમને નમસ્કાર હો. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે, એનો મહિમા શું છે તે મને કહો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, એ એકાદશીને વરુથીની એકાદશી કહેવાય છે. આ લોક અને પરલોકમાં સૌભાગ્ય આપનારી છે, આથી ઘણા લોકો એને સૌભાગ્યદાયીની એકાદશી પણ કહે છે.
વરોથીની એકાદશીનું વ્રત કરવાથી સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને પાપનો નાશ થાય છે. બધાય લોકોને આ વરોથીની એકાદશી ભોગ તથા મોક્ષ આપનારી છે. વરોથીની એકાદશીના વ્રતના પ્રભાવથી જ માધાંતા અને ધુંધુમાર વગેરે અનેક રાજાઓ સ્વર્ગમાં ગયા હતા. જે મનુષ્ય 10,000 વર્ષો સુધી તપસ્યા કરે છે, તેમજ જે મનુષ્ય સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં સોનાનું દાન આપે છે અને એને જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેના જેટલું જ પુણ્ય ફળ વરોથીની એકાદશીનું વ્રત કરનાર મેળવે છે. વળી જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક આ વરોથીની એકાદશીનું વ્રત કરે છે તે પણ આ લોકમાં અને પરલોકમાં પોતાના ઈચ્છિત ફળને મેળવે છે. હે રાજન, ઘોડાના દાન કરતાં હાથીનું દાન વધારે મોટું હોય છે. હાથીનું દાન કરતાં ભૂમિનું દાન વધારે મોટું હોય છે. ભૂમિદાન કરતાં પણ તલનું દાન વધારે મોટું હોય છે. તલદાન કરતાં સુવર્ણદાન મોટું હોય છે. સુવર્ણદાન કરતાં અન્નદાન મોટું હોય છે. કારણ કે દેવતાઓ, પિતૃઓ અને મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાન જેટલું જ શ્રેષ્ઠ બતાવ્યું છે. બંને સમાન ફળ આપનારા છે. કન્યાદાનના જેટલું જ પુણ્યદાયક ગૌદાન છે. અન્નદાન, કન્યાદાન અને ગોદાન એક સરખું પુણ્ય આપવાવાળા છે એમ ખુદ ભગવાન કહે છે. આ બધાય દાનો કરતાં પણ વિદ્યાદાન સૌથી વધારે મોટું હોય છે. આ વિદ્યાદાન કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને વરુથીની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય મેળવી શકે છે. પણ જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે તેના પુણ્યનો ક્ષય થાય છે અને તે યાતનામય નરકમાં જાય છે. તેથી કોઈ પણ પ્રકારે કન્યાનું ધન પોતાના અંગત કામમાં ન લેવું જોઈએ. છતાં પણ જે લોકો ધનના લોભથી કન્યા વિક્રય કરીને એટલે કે કન્યાને વેચીને એનું ધન લે છે તે હે રાજન મર્યા પછી બીજા જન્મમાં બિલાડો જ થાય છે. આથી જ નિશ્ચિત છે એમાં કંઈ ફેર પડતો નથી. પણ જે મનુષ્ય પુણ્ય નિમિત્તે પોતાની શક્તિ અનુસાર વસ્ત્રો, ઘરેણા વગેરે આપીને શણગારેલી કન્યાનું પવિત્ર ભાવનાથી દાન કરે છે એના પુણ્યની ગણતરી ચિત્રગુપ્ત પણ કરી શકતો નથી. આવી રીતે કન્યાદાન કરનારને જે પુણ્ય મળે છે તેના જેટલું જ પુણ્ય વરુથીની એકાદશીનું વ્રત કરનાર મેળવી લે છે. એકાદશીના આગળના દિવસે એટલે કે દશમના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરનારને આ વરુથીની એકાદશીનું વ્રત કરીને કાસું, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પારકું અન્ન અને બે વખતનું ભોજન અને સ્ત્રી સમાગમ આ 10 વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછી એકાદશીના દિવસે વરુથીની એકાદશીનું વ્રત કરીને જુગાર રમવો, ઊંઘ લેવી, પાન ખાવું, દાંતણ કરવું, બીજાની નિંદા કરવી, બીજાની ચાડી ખાવી, ચોરી કરવી, હિંસા કરવી, સ્ત્રી સમાગમ કરવો, ક્રોધ કરવો અને અસત્ય બોલવું આ 11 વાતોનો ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછી વરુથીની એકાદશીનું વ્રત કરનારે 12 દિવસે કાસું, અડદ, મસૂર, દારૂ, મધ, તેલ, દુર્જનો સાથે વાર્તાલાપ, વ્યાયામ, પરદેશ ગમન, બે વખતનું ભોજન, સ્ત્રી સમાગમ અને બળદની પીઠ પર સવારી આ 12 વસ્તુઓનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. હે રાજન, આ પ્રમાણે દશમને દિવસે 10, 11 દિવસે 11 અને 12 દિવસે 12 વસ્તુઓનો ત્યાગ કરીને વરુથીની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરનારે ઉપવાસ તેમજ જાગરણ કરીને ભગવાન મધુસૂદનનું પૂજન કરવું જોઈએ. જાગરણ દરમિયાન પણ ધાર્મિક કથાઓ, પુરાણના આખ્યાનો તેમજ ધૂન, ભજન, કીર્તનનું વાજિંત્રો સહિત આયોજન કરવું જોઈએ. આમ કરવાથી વ્રત કરનારના બધા જ પાપો નાશ થાય છે અને તે પરમ ગતિને પામે છે. વળી પાપથી ડરવાવાળા પુરુષોએ પણ વરુથીની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એ વ્રત કરવાથી એ યમદેવના ભયમાંથી મુક્ત થાય છે અને સર્વે પાપોમાંથી છૂટી જઈને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. તેમજ આ વરુથીની એકાદશીના મહાત્મને વાંચનાર તેમજ સાંભળનાર પણ હે રાજન 1,000 ગાયોના દાનનું ફળ મેળવે છે. આ પ્રમાણે ચૈત્ર માસના વદ પક્ષમાં આવતી વરુથીની એકાદશી મહાત્મ્ય કથા સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આ હતી વરુથીની એકાદશીનું મહાત્મ્ય અને વ્રતની કથા. આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્યનો સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા
વ્રત, જપ, તપ આદિ કરવા સૂચન કરેલું છે. તેમાંનું એક છે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવી, ભગવાન શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરવા. ભગવાન શ્રીહરિ વિષ્ણુની પ્રિય તિથિ છે એકાદશી. આથી જ દર એકાદશીના દિવસે વ્રત, પૂજા, ઉપવાસ કરવામાં આવે છે, જેથી ભગવાન શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થઈ, માતા લક્ષ્મી પ્રસન્ન થઈ વ્રતધારીના જીવનમાં દરેક નકારાત્મકતા, કષ્ટ, રોગ, ગરીબી આદિ વ્યાધિ ઉપાધિનો નાશ કરે છે અને તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શુભતા અને મંગલતા પ્રાપ્ત કરાવે છે. તો મિત્રો, આ હતું વરુથીની એકાદશીનું મહાત્મ્ય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.